નસવાડી તાલુકાના કુકરદા ગામે મનરેગા યોજનામાં વિદ્યાર્થીઓને મજૂર બતાવી પૈસા ઉપાડી લેતા ગ્રામજનોએ આવેદનપત્ર આપી છે ગુજરાત સરકારે ઘર આંગણે રોજગારી મળી રહે અને ગરીબોએ રોજગારી માટે ભટકવું ના પડે તે હેતુથી મનરેગા યોજના શરૂ કરી હતી પરંતુ ભ્રષ્ટાચાર યોજના બની ગઈ હોય તેમ સરપંચ તલાટી તેમજ મનરેગાના કર્મચારી મન ફાવે તેમ સરકારના નાણાંનો ભ્રષ્ટાચાર કરી રહ્યાનો કિસ્સો નસવાડી તાલુકાના કુકરદા ગામે સામે આવ્યો હતો ખેડૂતની જમીન સલામત કરવા માટે મનરેગા યોજનામાં કામ હાથ ઉપર લેવાયું હતું તેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ ગામ લોકોએ કર્યો હતો તેનો એક પુરાવો પણ સામે આવ્યો હતો કે શાળામાં શિક્ષણ મેળવતા સગીર વિદ્યાર્થીઓને મનરેગા યોજનામાં મસ્ટરમાં મંજૂર દર્શાવી તેઓના મજૂરીના નાણાં બારોબાર ઉપાડી લેવાનો કિસ્સો પ્રકાશમાં આવતા જ ગ્રામજનોએ નસવાડી મામલતદારને આવેદન આપી તટસ્થ તપાસ તેમજ ભ્રષ્ટાચાર આચરનાર કર્મચારીઓ તેમજ અધિકારીઓ ઉપર પગલાં લઈ કડક કાર્યવાહીની માંગ કરી છે નસવાડી તાલુકાના કુકરદા ગામમાં મનરેગા યોજનામાં જમીન લે લેવલિંગના કામમાં કૌભાંડ કરવામાં આવેલું છે જે નાના નાના છોકરાના નામે પેમેન્ટ ઉપાડી લીધેલું છે જેને લઈને અમે મામલતદાર સાહેબ તથા ટીડીઓ તથા પીએસઆઈ સાહેબને નસવાળી રજૂઆત કરવા આવ્યા છે આવેદનપત્ર આપવા આવ્યા છે ગ્રામજનોએ અમે બધા ભેગા થઈને ખાસ એમને વિનંતી કરવામાં આવ્યા છે કે આ આ લોકોનું કૌભાંડ ભાર આપે આવે અને એમને સજા આપે એ રીતે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ હવે એ જોવાનું રહ્યું છે કે ઉચ્ચ કક્ષાએ અધિકારીઓ શું પગલાં ભરે છે